પોતાની 4 જેટલી પ્રોપર્ટીમાં 2 કરોડ 23 લાખના ખર્ચે સોલાર રૂફટોપ લગાવવાનું થયું ખાતમુહૂર્ત. આજના સમયમાં સરકાર સોલાર એનર્જીનો ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ સોલાર એનર્જી થકી પાડી નગરપાલિકાને વીજ ખર્ચમાં રાહત મળે તેવા હેતુથી 4 જેટલી પ્રોપર્ટીમાં સોલાર એનર્જી લગાવવાનું કેબિનેટ મંત્રી કનુભાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાલિકાની 4 જેટલી પ્રોપર્ટીમાં 2 કરોડ 23 લાખના ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાશે, જે થકી પાલિકાને થશે ફાયદો. સૌર ઉર્જા એ કુદરતનો અખૂટ સ્ત્રોત છે ત્યારે વીજળીને વધતી જતી માંગને પહોંચી વળવા માટે સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવી કુદરતી વિકલ્પો જ એકમાત્ર વિકલ્પ રહ્યા છે. પાડી નગરપાલિકાએ વીજળીની બચત સાથે વીજ ખર્ચમાં ઘટાડો કરવાની દિશા તરફ પગલું ભર્યું છે. શુક્રવારના રોજ સાંજે પાડી સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેમજ નગરપાલિકા કચેરી સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ક્રિકેટ સ્ટેડિયમમાં 15મા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 2 કરોડ 23 લાખના ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી કેબિનેટ મંત્રી ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સૌર ઉર્જાના વપરાશથી પાડી નગરપાલિકાનું વીજ બિલનું ભરણ ઘટશે અને જે પૈસા બચત થશે તે શહેરના વિકાસના કામોમાં વપરાશ થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશી, પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સંગીતાબેન કિરણભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ તેમજ પાલિકા સદસ્ય રાજેશ પટેલ, ગજાનંદ માંગેલા, અલી અંસારી, ફાલ્ગુનીબેન ભટ્ટ સહિત પારડી નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન રિન્યુએબલ એનર્જી એટલે કે ક્લીન ઉર્જા, જેમાં કોલસાનો કે બીજા કોઈ પણ ફ્યુઅલનો વપરાશ નહીં હોય એવી ઉર્જા માટે સમગ્ર વિશ્વમાં એક પ્રતિબદ્ધતા બતાવી છે અને એમાં સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં ગુજરાત ઉર્જા સોલાર ઉર્જા ક્ષેત્રે સૌપ્રથમ નંબર ધરાવે છે. ત્યારે આજે પારડી નગરપાલિકામાં એમના વિવિધ મકાનો ઉપર સૌર ઉર્જાથી વીજળી પેદા કરવા માટે લગભગ 1 કરોડ 83 લાખ રૂપિયાના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્રસંગે નગરપાલિકાના બધા હોદ્દેદારો, ચીફ ઓફિસર અને બધા હાજર રહ્યા.